જાળવી રાખવા ભાજપનો કોલ અપાયો। કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર વિધાનસભાની 6-6 બેઠક પર વિજય મળવા માટે સખત પરિશ્રમ ઉઠાવનારા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવા માટે કચ્છ ભાજપ દ્વારા આયોજિત સંમેલનમાં મતદારોનો ભરોસો જાળવી રાખવાનો કોલ અપાયો હતો। અધ્યક્ષીય વક્તવ્યમાં કચ્છ ભાજપના પ્રમુખ અને જિલ્લામાં સૌથી વધુ 60,000ની લીડ સાથે ભુજ વિધાનસભા બેઠક પરથી વિજયી થયેલા ધારાસભ્ય કેશુભાઈ પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2022ની ચૂંટણી કેમ પાર પડે તેના આયોજનને સફળ બનાવવા એક એક કાર્યકરે તેમનાથી થયું તે કરી છૂટ્યા તેના આપણે સૌ સાક્ષી છીએ। કચ્છના કાર્યકર્તાઓ એક સૂત્ર થઈ સંગઠનથી કામ કર્યું, એક પણ વિધાનસભા બેઠક વિસ્તારમાં ચમકલું ન થયું તેની ગુજરાત સરકારે નોંધ લીધી છે। કચ્છના લોકોએ વર્ષ 2014થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસકામોનો સ્વીકાર કર્યો છે। પક્ષની આખી ટીમને લોકોની ખુશનુમા વધે તે જોવા અનુરોધ કરતા મતદારોનો ભરોસો જાળવી રાખવા કોલ આપી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડ બને તે માટે કાર્યકર્તાઓને હમણાંથી જ લોકોના કામો કરાવવા ધારાસભ્યો સાથે કામે લાગી જવા હાકલ કરી હતી। સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી નિભાવનારા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે કચ્છની જીત ન ભૂતો ન ભવિષ્યતી છે, ત્યારે લોકસભા માટે બમણી મહેનત કરવી પડશે। કાર્યકરોને તેમના વિસ્તારની ખૂટતી કડીઓ પૂરી કરવા કાર્યકરોને અનુરોધ કરતા સફેદ રણમાં વિશ્વના અગ્રણીઓનું પ્રતિનિધિમંડળ G20માં વડાપ્રધાન મોદીના આમંત્રણથી આવવાનું છે, તેમાં પણ સહયોગી થવા ઉપરાંત વધુમાં વધુ રમતો આપના વિસ્તારમાં યોજાય તે જોવા અનુરોધ કર્યો હતો। પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ અને હિતેશભાઈ ચૌધરીએ 6-6 બેઠક પર મળેલા વિજય માટે કાર્યકર્તાઓને યશ આપ્યું હતું। જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારાએ વડાપ્રધાન શ્રી મોદીના સંકલ્પને સામૂહિક મહેનતથી સાકાર કરી ભાજપની ભરોસાની સરકાર રચાઈ હોવાનું જણાવ્યું હતું। વિજેતા ધારાસભ્યોએ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા વક્તવ્યમાં રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ સમયદાન આપ્યું હતું। અબડાસા બેઠકના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ નખત્રાણા, અબડાસા અને લખપતની તમામ જ્ઞાતિઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે તમારું કામ પૂરું થયું, હવે અમને કામ ચીંધવાના છે। માંડવી બેઠકના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ કાર્યકર્તાઓને ક્યાંય ખોટું ન થાય તે જોવા અને કચ્છને નંદનવન બનાવવા હાકલ કરી હતી અને આગામી લીડ કેમ વધે તેની ચિંતા કરનારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। અંજાર મતવિસ્તારમાંથી વિજયી થયેલા ત્રિકમભાઈ છાંગાએ કાર્યકરોને પ્રચંડ બહુમતી સાથે કચ્છની 6-6 બેઠક અપાવવા બદલ આભાર વ્યક્ત કરતા સાથે અભિવાદન કર્યું હતું। ગાંધીધામ બેઠક પરથી સતત બીજી વાર ચૂંટાયેલા માલતીબેન મહેશ્વરીએ કચ્છના સર્વે કર્મનિષ્ઠ કાર્યકરોને નમન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલના માઇક્રો મેનેજમેન્ટને ચરિતાર્થ કરી ઇતિહાસ રચાયો તે માટે કાર્યકરોને યશ આપ્યું હતું। સ્વાગત પ્રવચન વલમજીભાઈ હુંબલે કર્યું, સંચાલન ભુજ નગરપાલિકા ઉપાધ્યક્ષ રેશમાબેન ઝવેરીએ કર્યું હતું। મંચ પર નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, પંકજભાઈ મહેતા સહિતના મૂબીઓ ડોક્ટર મુકેશ ચંદે, જયંત માધાપરિયા, વણવીર રાજપૂત, હમીર ચાવડા, વાલજી ટાપરિયા, વસંત કોડરાણી, વિકાસ રાજકોર, ગોદાવરીબેન ઠક્કર, વિજુભાઈ રબારી, નીલમબેન લાલવાણી, પ્રવીણસિંહ વાઢેર, શીતલ શાહ, દેવજી વર્જન, અર્ચણ રબારી વગેરે સહિતના ઉપસ્થિત રહ્યા હતા। તો તમામ 16 મંડળના પ્રમુખ અને મહામંત્રીઓને કેશુભાઈએ સન્માન્યા હતા। નખત્રાણાના ઉપસરપંચ નૈતિક પાંચાણી સાથે કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને ખેસ પહેરાવાયા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈના માતા હીરાબાના સ્વાસ્થ્યની કામના સાંસદ વિનોદભાઈએ વ્યક્ત કરી હતી। પક્ષના મીડિયા કન્વીનર સાત્વિક દાનગઢવી, અનવર નોડે, હરીશ ભિંડેરી, જેમલ રબારી, જયસુખ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવી સહિતના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા લગભગ 1.5 મહિનો થયો આખું ગુજરાત એક જ વિષય લઈને બેઠું હતું કે ચૂંટણી વિધાનસભાની 2022 કેમ પાર પડે, એક એક કાર્યકર્તાઓ એક એક વિસ્તાર આપણે તન મન અને ધનથી એ છેવાડાનો કાર્યકર્તા હોય, જવાબદાર હોય, સંગઠનનો હોય, તાલુકા નગરપાલિકા જિલ્લા પંચાયત હોય, સૌ જેટલું જેનાથી થયું એટલું બધે કરે છૂટ્યા અને જે રિઝલ્ટ આવ્યું એ સૌ આપણે સાક્ષી છીએ।
અને આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને જેના આપણા સમર્થનથી જેના આપણા ભરોસાના મતથી એક સરકારમાં પ્રતિનિધિ મૂક્યા એના અભિવાદન સત્કાર સમારંભ આભાર દર્શન માટે ઉપસ્થિત ભાઈ શ્રી કચ્છ જિલ્લાના સાંસદ પાર્ટીના મહામંત્રી વિનોદભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષાબેન શ્રી પારુલબેન, કચ્છને સંગઠનનું માર્ગદર્શન મળે સતત ચિંતા કરતા એવા મહેન્દ્ર પટેલ સાહેબ, એવા ડૉક્ટર હિતેશભાઈ, જે રીતે ધારાસભ્ય હતા ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી, પ્રદુમનસિંહજી, માલતીબેન, જે નવા 2022માં આવ્યા ભાઈ અનિરુદ્ધભાઈ, ભાઈ શ્રી ત્રિકમભાઈ, પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી વલમજીભાઈ, મંચસ્થ સૌ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, મોરચાના સૌ હોદ્દેદારો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ પદાધિકારીઓ, નગરપાલિકાના સૌ હોદ્દેદારો, સંગઠનના મંડળના સૌ પ્રમુખ મહામંત્રીઓ, તે સ્વાભાવિક છે કે આ એક ચાલતી એક અવિરત પ્રક્રિયા છે. સ્વાભાવિક છે પડાવ આવતા જશે. 2017 ચૂંટણી લડ્યા, 19 લોકસભા લડ્યા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, અનેક પ્રકારની સફળતાઓ સર કર્યા પછી 2022 પણ આપણે સુપેરે પાર પડે અને એક ઇતિહાસ રચીને આપણા બળબૂથા ઉપર જે રીતે કચ્છ જિલ્લાએ 6-6 સીટને સમર્થન આપીને આપણે ગુજરાત સરકારમાં પ્રતિનિધિ બનાવીને આદરણીય પાટીલ સાહેબને એની કલ્પના મુજબ આપણે કામ કર્યું એ બદલ હું સૌનો આભાર માનું છું. ચૂંટણી સ્વાભાવિક આપણા એક ગણતરીમાં છે, પદ્ધતિસર, સમયસર, સમજદારીથી આયોજનપૂર્વક લડતા, પણ કાર્યકર્તાઓ જે રીતે એ સંગઠનમાં હોય, તાલુકામાં હોય, જિલ્લામાં હોય, નગરપાલિકામાં હોય કે મોરચામાં હોય, પણ જે રીતે એક સૂત્ર થઈને કચ્છ જિલ્લાએ કામ કર્યું, સંગઠનના લોકોએ કામ કર્યું, જ્યાં જવાબદારી આપી, જેટલી આપી એટલી, એ બદલ હું અત્રેથી ખૂબ ખૂબ તમારો એક ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આભાર માનું છું. આવો ને આવો જો મને જોશો એકતા, કારણ કે પહેલી વસ્તુ 2-3 ચૂંટણી જ્યારે પૂરી થતી હોય ને ત્યારે 2-3 એના કામ મૂકી જતી હોય આપણે એનું રીડિંગ કરવા માટે, એનું સમજવા માટે. કચ્છ જિલ્લામાં ક્યારે પણ કોઈ વાદ વિવાદ ના થયો, એક પણ વિધાનસભામાં ક્યારે પણ છમકલું, કોઈ પોલીસ ફરિયાદ નથી. આ મોટું કામ છે ચૂંટણીનું. બીજું, કાર્યકર્તાઓ જે રીતે તન મન અને ધનથી કામ કર્યું અને ગુજરાત પ્રદેશે, ગુજરાત સરકારે પણ નોંધ લીધી કચ્છની કે જે રીતે કચ્છ શિસ્તથી, સંપથી, સમયસર કામ કર્યું એની પણ નોંધ લેવાતી હોય. અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના જે શાસન સંભાળે છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, એના છેલ્લા 14 કરીને આજ સુધીના કામને આપણે નજરમાં લક્ષ્ય બનાવીને લોકોએ જે એને સ્વીકૃતિ આપી છે એની વાતનો, એનો કામનો સ્વીકાર કર્યો છે, એ આખા ગુજરાતમાં એક નંબર ઉપર, અને લોકોએ એને હાથ મજબૂત કરવા માટે જે કામ કર્યું છે એ ધન્યવાદને પાત્ર છે. કારણ કે કોઈ પણ માણસ કામ કરતા હોય ત્યારે એને પણ શાબાશીની જરૂર પડતી હોય. નરેન્દ્રભાઈના નામથી જે રાષ્ટ્રવાદના કામ કર્યા છે આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જે કામ કર્યા છે, અને સંગઠનમાં આદરણીય સીઆર પાટીલ સાહેબે જે રચના કરી, સંગઠનને જાગતું કર્યું, સંગઠનને દોડતું કર્યું,
આ બધા પાસા ભેગા થયા ત્યારે ગુજરાતમાં 156 સીટ આવી. કારણ કે નાનું કામ નથી, કોઈ પણ માણસ મતા હોય, કોઈ પણ રાજકીય પાર્ટીઓને એ ચૂંટણી જીતવા માટે જ લડતા હોય, પણ બધાથી આવું સુમેળ થતો નથી. અને ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર અને સંસ્કૃતિ જેવા છે કે રાષ્ટ્ર માટે, રાષ્ટ્રની હાકલ પડતી હોય, પાર્ટીની હાકલ પડતી હોય, ત્યારે એક એક કાર્યકર્તા સજાગ થઈને નાની મોટી સમસ્યા હોય, નાના મોટા મતભેદ હોય, એ ભૂલીને ખભે ખભા મિલાવીને જે રીતે કામ કર્યું છે એ કામ આવકારદાયક છે, વખાણવાલાયક પણ છે. અને આવતા દિવસોમાં આ એક પડાવ પૂરો થયો, મેં જેમ વાત કરી એમ 24 પાછી આવશે, પાછી નગર તાલુકા પંચાયત. જે માણસે પ્રાપ્ત કર્યા પછી, કોઈ પણ પાર્ટીને આટલી સીટ પ્રાપ્ત કર્યા પછી, એને બચાવવું બહુ અઘરું કામ છે અને એના માટે સતત મહેનત કરવી પડે. અને આવતા દિવસોમાં 2024 લોકસભા છે અને રાષ્ટ્ર માટે આ દેશના જે નિર્ણયો લેવાતા હોય એ કેન્દ્ર સરકાર લેતી હોય, અને 2024ની જે રીતે તારે લીડ મળી છે એવું પણ એક 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 રેકર્ડ બને કે ક્યારે પણ ન બન્યું. જોકે આપણો રેકર્ડ છે જ, પણ એ રેકર્ડ મેં કહેતું કે રેકર્ડ બનતો હોય એ તૂટવા માટે જ બનતા હોય. આપણા જ રેકર્ડ આપણે તોડીએ અને એ રીતે આજથી જ તૈયારી કરીએ, જે રીતે લોકો વચ્ચે, લોકો માટે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારી પણ ક્યાંક જવાબદારી શું છે. જેવી જ્યાં છે ત્યાં આજે સાંસદ છે, ધારાસભ્ય છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, પોતાની જવાબદારી સમજીને લોકોને ખુશનુમા કેમ વધે. કારણ કે ઘણી વખતે બનતો મત આપ્યા પછી પણ રાજીપો ના આવતો હોય, ત્યારે હું અત્રેથી આખી ટીમને હું વિનંતી કરી કે લોકોની ખુશનુમા વધે, લોકોને સંતોષ થાય એવા કામ થાય. લોકોને મોટી અપેક્ષા છે, મત લીધા પછી મને એમ લાગે છે કે રાજી થવાનું નથી, હું જીત્યા પછી રાજી થવાનું નથી, મને ચિંતા થવી જોઈએ લોકોની કે આટલો બધો ભરોસો મૂક્યો છે તો મારે શું કરવું જોઈએ આવતા દિવસોમાં. અને ભરોસો દિન પ્રતિદિન કેમ વધે, કારણ કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થયા પછી એને જાળવવી એ મોટી એની સમજ હોય છે. અને લોકો એટલો બધો ભરોસો મૂક્યો છે કે તમે સહેજ ક્યાંક તમારા વ્યવહારમાં, તમારા પ્રભાવમાં ક્યાંક કાર્યકર્તાઓને ઠેસ ન પહોંચે, જે ભરોસો મૂક્યો છે એ સૌની ચિંતા છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે કાર્યકર્તા માટે સતત મથતો હોય, અને જેમ વાત કરી કે આખી પાર્ટીની જો તાકાત હોય તો એ ગામડાનો કાર્યકર્તા છે. એક એક કાર્યકર્તાઓની કિંમત હોવી જોઈએ, એક એક કાર્યકર્તા જ આ બધી પાર્ટીને જાગતી જીવતી રાખતો હોય. ભારત માતા કી. આજે આપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા આભાર માનવા માટે આજે આયોજન રાખવામાં આવ્યું છે. આપણા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારુબેન, તેમજ આપણા અત્યારે જે ચૂંટણીમાં જે પ્રમુખ તરીકે તેને વિસ્તારના વડીલ અને અબડાસા પ્રભારી એવા પ્રવીણસિંહભાઈ, તેમજ અમારી સમાજના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહભાઈ, માંડવી ધારાસભ્ય અને પૂર્વ કરી હોય એવી આપણા અર્જુનભાઈ રબારી, તેમજ આપણા પંકજભાઈ, મનવીરભાઈ જવાબદારી બધા નિભાવતા એવા અને સામે બેઠેલા અનેક બધા અલગ અલગ હોદ્દેદારો, સરપંચ, ઉપ સરપંચ, તાલુકા, જિલ્લા, એવી જ રીતે અબડાસા વિસ્તારમાં ફોરમ બનાવવા માટે આપણા ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અબડાસામાં આવ્યા અને એ પણ સીટ આવી, એટલે એમને પણ બહુ ખુશી થઈ હશે, તેમજ આપણા એની કિંમત કરી છે માટે આપણી છ સીટો આવી. વાત કરી સીટુ આપણા માર્ગદર્શક છે એમની આપણે બધા સાંભળીએ, મારી ઘણી બધી વાતો આપણે પત્ની સાથે કરશું અને આપણો અમે કોઈ જનતા પાર્ટીને આવે એના માટે જો ચિંતા કરી હોય તો મારા 3 તાલુકાની વાત કરું, પાર્ટીના પ્રમુખ નખત્રાણાના દિલીપભાઈ હોય કે મહેશભાઈ માનુસાલી અબડાસા હોય કે અમારા નાના વેસલજી આપણા લખપત હોય, બધા એક એક ટીમને ફોલોઅપ કરી એક એક વસ્તુમાં, એટલે બધાએ ખૂબ મહેનત કરી એનું આ પરિણામ આવ્યું છે. હવે આપણે ટૂંકામાં આ બધાને મહાનુભાવોને સાંભળવાનું છે. હવે અત્યારે હું બધામાં જીતવી બહુ અઘરી હતી, પણ નખત્રાણા તાલુકો જે વિકાસની કિંમત કરી, વિકાસની જે નોંધ લીધી, આજે જે જે ભારતીય જનતા પાર્ટીના સરકાર દ્વારા
જે કામ થયા છે અત્યારે નગરપાલિકા હોય એપીએમસી હોય કે કોલેજ હોય બાયપાસ હોય કસ્તુરબા ગાંધી વિદ્યાલય હોય રોડ હોય પલિયા હોય આની જો નોંધ લીધી હોય તો નખત્રાણા તાલુકો ત્યાં સુધી એક વાગ્યા સુધી કે કાર્યકર્તાને જ્યારે તક મળતી હોય ત્યારે એનો વિશેષ આનંદ હોય છે એટલે તો હું આ 60,000 અને અહીંયા 50,000 એમ ને એમ નથી આવ્યા કાર્યકર્તા તરીકે સૌ કોઈને આનંદ આવ્યો છે એટલે સંગઠન હા એ તો કચ્છ હંમેશા સવિશેષ વાલું છે ભાજપને એટલે કચ્છની અંદર જે પ્રકારે કાર્યકર્તાને તક મળી અને સૌ કાર્યકર્તાઓ આના ઉપરથી ધડો લેવો જોઈએ કે ક્યારેક કોઈ સંગઠનની અંદર નિર્ણયો થતા હોય સામૂહિક સ્વરૂપમાં થતું હોય અને એ નિર્ણયોને ક્યારેક વ્યક્તિગત સ્વરૂપમાં આપણને ન ગમે એવું બની શકે પરંતુ સામૂહિક નિર્ણય હંમેશા પાર્ટીનો શીર્ષસ્થ નેતૃત્વ સારું જ નિર્ણય લે છે સાચો જ નિર્ણય લે છે અને યોગ્ય નિર્ણય લે છે એ પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ આપણું સૌનું માર્ગદર્શન કરે છે એ લોકો એમને એમ નિર્ણય નથી લેતા હોતા એટલે આપણે સૌ કહીએ એ નિર્ણયના પરિણામ સ્વરૂપે આ દ્રશ્ય 6 સીટો માન્ય કેશુભાઈના નેતૃત્વમાં આપણે 6-6 કમળ વિનોદભાઈ મારફતે પ્રદેશને આપણે મોકલ્યા છે મિત્રો આ 6 સીટો કચ્છ જિલ્લાની અંદર સંભવતઃ પ્રથમ વખત આવી છે વિશેષતમ જવાબદારી છે અને કાર્યકર્તા તરીકે આપણે સૌ કોઈએ પણ જ્યાં જ્યાં સાચું કાર્ય થાય અહીંયા અહીંયા આપણે સૌ કોઈએ ઉપયોગી થવું અને જ્યાં ખોટું થતું હોય ત્યાં ઊભા રહી જવું એ ખૂબ જરૂરી છે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય એમાં પણ ક્યાંય ખોટું થવા ન દેવું અને પ્રમાણિકપણે કામ થાય એના માટે સૌ કોઈ આપણે આગ્રહ રાખી અને કામ કરવાની આવશ્યકતાની જરૂરિયાત છે આવનારા દિવસોમાં તળાવો ચેકડેમો પર્યાવરણની પ્રકૃતિની બચાવ સાથે આપણે કામ કરવું છે એમાં જ્યાં જ્યાં ઉપયોગી થઈ શકાય એના માટે જ્યારે આપણું નેતૃત્વ આગળ ચિંતા કરી રહ્યું છે તો એમાં પૂરક સ્વરૂપે આપણે સૌ કોઈ એમાં ભાગે ભળી અને એમાં સાથે મળી અને કચ્છને નંદનવન કેમ બનાવી શકાય કચ્છની અંદર ઉદ્યોગો પણ જોઈશે કચ્છની અંદર ખેતી પણ જોશે કચ્છની અંદર પર્યાવરણ પણ જોશે પશુપાલન પણ જોશે આ બધાનો સુભગ સમન્વય કેમ કરી શકાય એ દ્રષ્ટિપૂર્વક આપણે સૌ કોઈએ ચાલવાની જરૂર છે અને એના આ પ્રકારમાં સકારાત્મક રજૂઆત કરી અને સકારાત્મક નિર્ણયોનો લોકો સુધી પહોંચાડવાની જરૂર છે મિત્રો આ આભાર દર્શનનો કાર્યક્રમ તો છે જ પરંતુ સાથે સાથે આપણે 2024નો પ્રારંભ પણ કરી રહ્યા છીએ 2024ની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આખા ભારત વર્ષની અંદર જ્યારે કામગીરી થવાની છે ત્યારે કચ્છ જિલ્લો સૌ કોઈ ટાર્ગેટ લે જેટલા મંડળના સૌ કોઈ મંડળના અધ્યક્ષ અને મહામંત્રીઓ અહીંયા ઉપસ્થિત છે સંગઠનાત્મક વાત કરીને મારી વાત પૂરી કરી દઉં કે સૌ કોઈ આપણે મિત્રો અત્યારે આપણા પાસે પૂરતો સમય છે પૂરતા સમયની અંદર બૂથનું અધ્યયન કરી લઈએ બૂથનું અધ્યયન કર્યા પછી એ બૂથના અધ્યયનમાં ક્યાં ક્યાં માઇનસ છે તો એમાં કઈ રીતે પ્લસ એ બૂથ કરી શકાય એ સંયોજક કોણ છે બૂથ કમિટીનો અધ્યક્ષ કોણ છે બૂથ સમિતિમાં કોણ છે કેટલાક કાર્યરત હતા કેટલાક કાર્યરત નહોતા એની તૈયારી 2024ની આપણે સૌ કોઈએ કરવી છે એ બાબતે આપણે સૌ કોઈ મિત્રો આગળ વિચાર કરી અને આવનારા સમયમાં લીડ આપણી કેમ વધે એ વિધેયની ચિંતા કરવી છે મોરચાના મિત્રો છે એ તમામ મોરચા એમાં મહિલા મોરચો ખાસ 50% પ્રતિનિધિત્વ આપનું છે મહિલા મોરચાએ પણ ખાસ કરીને 24ના સંદર્ભમાં આપણે તૈયારી કરવાના માટે એ બહેનોએ ખાસ આગળ આવીને બહેનોના જે કામ છે બહેનોને જે સરકારમાંથી મળતા લાભો છે એ લાભો એ પરિવાર સુધી પહોંચે એના માટે મહિલા મોરચો સક્રિય બને આપણી પાસે જિલ્લા પંચાયતનું નેતૃત્વ મહિલા પાસે છે એના ગૌરવ સાથે લઈને આખા મહિલા મોરચાને સક્રિય કરી અને કેમ કરીને વિશેષ જઈ શકીએ અનુસૂચિત જાતિ હોય લઘુમતી હોય બક્ષીપંચ હોય યુવા હોય આ તમામે તમામ મોરચાને આપણે સાથે રાખીને કઈ રીતે યુવા દરેક ફંક્શન પોતે પોતાનું કરે અને આખી ગાડી આપણે ચલાવીએ એ દ્રષ્ટિથી કાર્યકર્તાના ભાગરૂપે આપ સૌ કોઈ મિત્રોએ મને ખૂબ સહયોગ આપ્યો છે દરેક વિધાનસભામાંથી દરેકે દરેક તાલુકામાંથી કેટલાક મિત્રો રૂબરૂ આવ્યા હતા કેટલાક મિત્રોએ ફોન કર્યા કેટલાક મિત્રોએ ભલામણો કરી એ સૌ કોઈએ અને મંચ ઉપર બિરાજમાન સૌ શીર્ષસ્થ નેતૃત્વ જે બેઠા છે સૌ કોઈ 6-6 જિલ્લાના મોરચાના અધ્યક્ષો હોય કે આગેવાનો હોય જિલ્લાના સંગઠન હોય જિલ્લાના અધ્યક્ષ હોય કે પ્રદેશના મહામંત્રી હોય બંને પ્રભારીઓ હોય સતત ચિંતા કરી છે જેમ કાચબો પોતાની ઈંડા મૂકી
અને પછી દૂરથી સેવન કરતો હોય અને એની ચિંતા કરતો હોય એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વે એક ઉમેદવાર તરીકે કાર્યકર્તા તરીકે મારી ચિંતા કરી છે એ બદલ સૌ નાનાથી કરી અને મોટા સુધીના સૌ કાર્યકર્તાઓનો ધન્યવાદ માનું છું, આભાર માનું છું. આપ સૌના હૃદયમાં બેઠેલા સીતારામને વંદન કરી ધન્યવાદ કરું છું. ભારત માતા કી. ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા આયોજિત આ કાર્યકર્તા અભિવાદન આભાર દર્શનના કાર્યક્રમમાં ઉપસ્થિત પક્ષના જિલ્લાના સુકાની અને ભુજ વિસ્તારના ધારાસભ્ય આદરણીય કેશુભાઈ, માત્ર કચ્છ નહીં પરંતુ કચ્છની સાથે સમગ્ર ઝોનની જવાબદારી સુપેરે પાર પાડીને સમગ્ર ઝોનમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવનાર પ્રદેશ ભાજપના મહામંત્રી આપણું ગૌરવ અને કચ્છના સાંસદ માનનીય વિનોદભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષા બેન પારૂલબેન, સન્માનીય ધારાસભ્યો શ્રી આદરણીય પ્રદ્યુમનસિંહ, આદરણીય વિરેન્દ્રસિંહજી, બેન માલતીબેન અનિરુદ્ધભાઈ, માનનીય વલમજીભાઈ, પ્રવીણસિંહજી, આદરણીય અર્જણભાઈ, પંકજભાઈ, વડવીરભાઈ, પાર્ટીના ભાઈ રમેશભાઈ, પાર્ટીના સૌ જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, પ્રભારીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના તાલુકાના સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, સમગ્ર કચ્છ જિલ્લામાંથી ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના વાલા કાર્યકર્તા બંધુ ભગીનીઓ, મિત્રો, અગાઉ જેમ કહેવાયું તેમ ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા સમગ્ર જિલ્લાના કાર્યકર્તાના અભિવાદન માટેના આ સમારોહમાં સૌ પ્રથમ કચ્છ જિલ્લાના 6 વિધાનસભાની બેઠકો જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વકનો મિત્રો આભાર પણ માનું છું અને અભિવાદન પણ કરું છું. એટલું નહીં પરંતુ આપના માધ્યમથી વિધાનસભા સહ કચ્છ સમગ્ર કચ્છની જનતા જનાર્દનનો પણ સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર વતીથી મિત્રો આભાર વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટી એવું સંગઠન છે, શિસ્તબદ્ધ સંગઠન છે, વિશ્વનું સૌથી મોટું સંગઠન છે, આપ સૌ જાણીએ છીએ. પરંતુ તમામ મોરચે એ ચૂંટણીની પરિસ્થિતિ હોય કે કોઈ સંગઠનાત્મક વાત હોય કે અન્ય કોઈ સામાજિક જવાબદારી નિભાવવાની વાત હોય, હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ, સંગઠનના હોદ્દેદારોએ લોકોમાં એક અમિટ છાપ પાડી છે અને એને જ પરિણામે સમગ્ર ગુજરાતમાં આપ સૌ જોઈ શકો છો કે ગુજરાતમાં ગુજરાતના ઇતિહાસમાં 156 બેઠકોની સાથે સાથે કચ્છની 6 બેઠકો ભારતીય જનતા પાર્ટીને કચ્છની જનતાએ ચૂંટી. આવતા દિવસોમાં પણ ભાઈ અનિરુદ્ધભાઈએ કહ્યું તેમ આપણી ખૂબ જવાબદારી વધી છે, આપણે બધા જ ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છીએ. આવતા દિવસોમાં પણ ભવિષ્યની યોજનાઓને બનાવીને ફરીથી તૈયાર થઈને લોકો વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટીને ફરી એક વખત પ્રચંડ સફળતા તરફ દોરી જઈએ એવી અભ્યર્થના સાથે ફરીથી આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર માની વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. ભારત માતા કી. ભારત માતા કી. આજે ગુજરાત વિધાનસભાના 2022 વિધાનસભાના ઇલેક્શન કમ્પ્લીટ થયા પછી અને ભવ્ય જીત મેળવ્યા પછી કચ્છમાં 6 સીટ મેળવવાના ઇતિહાસ બનાવીને કાર્યકર્તાના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના વડીલ માર્ગદર્શક કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષશ્રી અને ભુજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ પટેલ સાહેબ, આપણા સૌના માર્ગદર્શક ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ, આપણા બંને પ્રભારી શ્રીઓ જેમણે હર હંમેશ કચ્છના સંગઠનાત્મક રીતે હંમેશા દરેક વિધાનસભાના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું એવા આદરણીય મહેન્દ્ર પટેલ સાહેબ, આદરણીય હિતેશભાઈ ચૌધરી સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય પારૂલબેન, સર્વે ધારાસભ્યશ્રીઓ, આદરણીય ત્રિકમભાઈ, આદરણીય અનિરુદ્ધભાઈ, આદરણીય વિરેન્દ્રસિંહજી, આદરણીય પ્રદ્યુમનસિંહજી તથા મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સર્વે વડીલજનોને નમન કરું છું અને મારી સમક્ષ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સર્વે કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ જેમના થકી કચ્છની 6 સીટ ઇતિહાસ બનીને આપણી સમક્ષ આવી છે એવા સર્વે કાર્યકર્તાઓને વંદન કરું છું. જેમ મારાથી પહેલા
દરેક ધારાસભ્યશ્રીએ પોતાની વાત મૂકી એ જ રીતે સર્વપ્રથમ તો આપ સર્વેનો જેટલો પણ આભાર વ્યક્ત કરીએ એ ખરેખર ખૂબ ઓછો છે. પારોલબેન, આપણા સૌ ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ, આદરણીય શ્રી અબડાસા વિધાનસભાના પ્રદ્યુમનસિંહજી જાડેજા, રાપર વિધાનસભાના આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, ગાંધીધામ વિધાનસભાના આદરણીય શ્રી બેન શ્રી માલતીબેન મહેશ્વરી, અંજાર વિધાનસભાના ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી ત્રિકમભાઈ, આપણા માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, અને વિશેષ રૂપે પ્રદેશમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશના ઉપાધ્યક્ષ અને આપણા પ્રભારી શ્રી આદરણીય શ્રી મહેન્દ્રભાઈ પટેલ, આપણા અન્ય પ્રદેશના આગેવાન અને પ્રભારી શ્રી ભાઈ શ્રી હિતેશભાઈ ચૌધરી, આપણા પ્રદેશના આગેવાન શ્રી ભાઈ શ્રી અર્જણભાઈ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ આદરણીય શ્રી પંકજભાઈ, આદરણીય શ્રી રમેશભાઈ, આપણા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી અને સરહદ ડેરીના ચેરમેન શ્રી આદરણીય શ્રી વલમજીભાઈ, અને સૌ મંચસ્થ આપણા પાર્ટીના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ, સૌ આગેવાન શ્રીઓ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત, સૌ કાર્યકર્તાઓ, સૌ મતદારો, સૌ ભાઈઓ બહેનો અને મારા મીડિયાના મિત્રો, મિત્રો, કચ્છ જિલ્લા માટે અને પ્રદેશ માટે આ એક ઐતિહાસિક જીત 2022 ની વિધાનસભાની, ન ભૂતો ન ભવિષ્ય, અને જે પ્રકારે અહીંયા વાત થઈ કે 156 ને આપણને એ રેકોર્ડને પણ તોડવો હશે તો એ કાર્યકર્તાઓએ જે હમણાં મહેનત કરી હતી એનાથી બમણી મહેનત કરવી પડશે. એ જ પ્રકારે કચ્છની અંદર પણ આપણે 6 વિધાનસભાની એક ઐતિહાસિક જીત આપણે હાંસલ કરી છે, અને ભૂતકાળમાં ક્યારે પણ આ પ્રકારનો બન્યો નથી કે કોઈ એક જ પાર્ટીના 6 ધારાસભ્યો એક સાથે ચૂંટાય. અને આજે જ્યારે આ કચ્છની અંદર એક સાથે એક પાર્ટીના એક ઐતિહાસિક લીડ સાથેના આપણા બધા જ ધારાસભ્યો ચૂંટાણા, ત્યારે એનો શ્રેય હું સૌ પ્રથમ મારી પાર્ટીના સૌ નાનાથી મોટા કાર્યકર્તાઓને હું આપું છું, જેમણે ખૂબ જ મહેનત અને પરિશ્રમ કરીને કચ્છની જનતા અને મતદારો, એટલે કે વિશેષ આપણે સૌએ મિત્રો, જો આભાર કોઈનો માનવો હોય તો એ કચ્છની જનતા અને કચ્છના મતદારોનો માનવો જોઈએ મિત્રો, કે એમણે આપણને ખોબે ખોબા મત ભરીને આ ભારતીય જનતા પાર્ટીને આપ્યા, આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપ્યા, કમળને આપ્યા, અને જે વિશ્વાસ અને ભરોસો આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે છે, કચ્છની જનતાનો, કચ્છના લોકોનો પ્રેમ જે આદરણીય શ્રી મોદી સાહેબ પ્રત્યે છે, એ ફરી એકવાર કચ્છના લોકોએ સાબિત કરી બતાવ્યું. મિત્રો, હું આ વાત એટલા માટે કરી રહ્યો છું કે કોઈ જિલ્લાની અંદર છેલ્લા 2 દાયકાઓથી એ નગરપાલિકાની ચૂંટણી હોય, એ જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, એ તાલુકા પંચાયતની ચૂંટણી હોય, કે પછી વિધાનસભાની ચૂંટણી હોય, કે પછી લોકસભાની ચૂંટણી હોય, મિત્રો, આ કચ્છની જનતા અને કચ્છના મતદારો એ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે ખડે પગે ઊભા રહ્યા છે. મિત્રો, એ એટલા માટે ઊભા રહ્યા છે
કે 2001 ના વિનાશક ભૂકંપ પછી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી બને અને કચ્છના પુનર્વસનની અંદર, કચ્છના વિકાસની અંદર, કચ્છના દુઃખની અંદર સૌથી વધારે જો કોઈએ કામ કર્યું હોય, કોઈએ કમિટમેન્ટ આપીને પૂર્ણ કર્યું હોય તો એ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે અને એટલે જ કચ્છની જનતા, કચ્છના લોકો એ ક્યારે એમને નહીં ભૂલી શકે. મિત્રો, આ વાતને આપણે બધા યાદ કરવી પડશે અને આ વાતને મિત્રો આપણે ફરી એકવાર જમીન ઉપર ઉતારવી પડશે. મિત્રો, અને જેટલો કચ્છની જનતાએ આ વિશ્વાસ અને ભરોસો મોદી સાહેબ પ્રત્યે હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રત્યે હોય, અને એટલું જ કાર્ય મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ કર્યું છે, સૌ મારા ચૂંટાયેલા તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયતના પ્રતિનિધિ હોય, એ સહકારી ક્ષેત્રના આગેવાન હોય, કે મિત્રો રાત દિવસ એક કરીને આપણે પાર્ટીનો જે ધારાસભ્ય હોય એ પ્રજાની વચ્ચે રહેતો હોય છે, પ્રજાનો કાર્ય કરતો હોય છે, અને એટલે જ આજે ફળ શ્રુતિ સ્વરૂપે આજે કચ્છની અંદર 6 કમળના ફૂલ મિત્રો ખીલ્યા છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છના આપણા ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના 6 ધારાસભ્યોનો આજે વિશેષ રૂપે એમના નેતૃત્વમાં સત્કાર કાર્યક્રમ, કચ્છની જનતા, કચ્છના મતદારો અને જે અમારા સંગઠનના કાર્યકર્તાઓએ આ ચૂંટણીની અંદર કામ કર્યું છે, આ ભોજન સાથેનો આજે અહીં સત્કારવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને હું પણ કચ્છની જનતા, કચ્છના મતદારોનો હૃદયથી આભાર માનું છું કે જે પ્રકારે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે જે કચ્છની જનતાને પ્રેમ છે, લગાવ છે અને જેના કારણે આજે કચ્છના મતદારો, કચ્છની જનતા પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટી સાથે રહી, અમારા સંગઠનના સૌ કાર્યકર્તાઓએ બૂથ સુધી પેજ કમિટીના માધ્યમથી કામ કર્યું, છેલ્લા અનેક મહિનાઓથી સતત એ કામ કરતા હતા, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અમારા સૌ આગેવાનો પણ પ્રજાની વચ્ચે રહી કરી અને જે પ્રકારે કાર્ય કર્યું છે અને આજે મને દેખાય છે કે એના જ કારણે આટલી મોટી આજે જીત કચ્છની અંદર ભાજપને મળી છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે છેલ્લા 2 દાયકાની અંદર ભૂકંપ પછી જે પ્રકારે એમના નેતૃત્વમાં કચ્છ આગળ વધ્યું છે, કચ્છનો વિકાસ થયો છે અને કચ્છના લોકો જાણે છે અને ફરી એકવાર કચ્છની જનતાએ સાબિત કરીને બતાવ્યું છે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબના નેતૃત્વમાં પેજ કમિટી અને અમારું સંગઠન અને અમારા કાર્યકર્તાઓનો જે પ્રકારે કાર્ય, એમનું મનોબળ વધ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું માર્ગદર્શન, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમારા જેપી નડ્ડા સાહેબનું માર્ગદર્શન અને આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગૃહમંત્રી જેમનો પણ સતત ને સતત આ ચૂંટણી દરમિયાન કચ્છની અંદર, ગુજરાતની અંદર એમનો પ્રવાસ રહ્યો હતો, એમનું માર્ગદર્શન રહ્યું હતું અને આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે જે ગુજરાતની જનતાનો પ્રેમ છે, જે વિશેષ રૂપે કચ્છની જનતાનો પ્રેમ છે, જેના ભાગરૂપે આજે કચ્છની અંદર સહેજ ભારતીય જનતા પાર્ટીના જે અમારા ઉમેદવારો છે એ આજે ધારાસભ્ય બન્યા છે, હું કચ્છની જનતાનો, સૌ સંગઠનના કાર્યકર્તાઓનો પુનઃ આભાર માનું છું. આજે ગુજરાત વિધાનસભા 2022 અંતર્ગત કચ્છ જિલ્લાની વિધાનસભાની ચૂંટણી પછી કચ્છ જિલ્લાને, આખા કચ્છ જિલ્લાના મતદારો તે કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે કામ કર્યું, આદરણીય નરેન્દ્રભાઈના પ્રધાનમંત્રીની કામગીરીને લક્ષ્યમાં રાખીને લોકોએ જે ભરોસો મૂક્યો પાર્ટી ઉપર અને 6 વિધાનસભાની સીટ ભારતીય જનતા પાર્ટીને મળી, આજે નવનિયુક્ત ધારાસભ્યો, કાર્યકર્તાઓ, મતદારો, સૌ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સૌ તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, એક કાર્યકર્તા મિલન. સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓ જે આટલું કામ કર્યું, 1.5 મહિનો થયો,
અને કાર્યકર્તાઓનો આભાર માનવા માટે જ્યારે આયોજન હતું એ બદલ આવતા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીએ ભરોસો મૂક્યો છે મતદારો આખા કચ્છ જિલ્લાએ ત્યારે સૌ નવનિયુક્ત ધારાસભ્યને હું વિનંતી કરીશ કે લોકો જે ભરોસો મૂક્યો છે ભરોસોનો મતદારોનો એક વિશ્વાસ તૂટે નહીં અને જે જવાબદારી ભાગે આવી જવાબદારી ઈમાનદારીપૂર્વક નિષ્ઠાપૂર્વક આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કામથી લોકો સંતોષ થાય અને એ વિચારસરણીને લોકો વધારે વધારે સ્વીકારે આવું એક કાર્યકર્તાઓ સંમેલન હતું અને એક ચૂંટણી પછી પ્રથમ આ સંમેલન યોજાયું હતું અને આવું આવતા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી તન મન અને પોતાનો સમય આપી અને અનેક પ્રકારના કાર્યક્રમો 2024ની ચૂંટણી પણ નજીક આવશે એના માટે અનેક વાતો કરીને આજનો કાર્યક્રમ હું માંડવી વિધાનસભા મતવિસ્તારની અંદર આવતા તમામ મતદારોનો જનતા જનાર્દનનો આભાર માનું છું કે એમણે ખૂબ સારા લીડથી મને વિજયી બનાવ્યો છે. માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામથી લોકો ખૂબ પ્રભાવિત થઈ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સરકારના ગુજરાતના વિકાસના કાર્યોથી પ્રભાવિત થઈ અને મારા જેવા એક નાના કાર્યકર્તાને જ્યારે પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ તક આપી તો એ તક છે એ આ પ્રકારના વિજયમાં પરિણામી છે એ આપણે સ્પષ્ટ દેખી શકો છો. ખાસ કરીને જે કાર્યક્રમ ઉત્સાહ વધારવા માટે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે ઘણા વર્ષો પછી આવો કાર્યક્રમ થયો છે કે નાના નાના કાર્યક્રમને પણ યાદ કરવામાં આવ્યા છે તો એ બાબતે શું કહેશો? કાર્યકર્તાનો ઉત્સાહ છે એ જ પાર્ટીની જીત છે. કારણ કે અમારા રાષ્ટ્રીય અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ એમણે પોતે પેજ સમિતિ, પેજ પ્રમુખ, બૂથ સમિતિ, બૂથ પ્રમુખ અને શક્તિ કેન્દ્રના પ્રમુખ આ પ્રકારેની આખી એક સિસ્ટમેટિક પ્લાનથી એક પ્લાનિંગ ગોઠવી અને ચૂંટણીને કેમ જીતવી એના માટેનું પ્લાન માન્ય પાટીલ સાહેબે સૌ કાર્યકર્તાઓને સમજાવ્યું અને એને કારણે આટલા મોટા જંગી બહુમતીથી અને આખા ગુજરાતની અંદર આટલી મોટી ભવ્ય જીત બની છે તો એ યશના ભાગીદારમાં આદરણીય સી આર પાટીલ સાહેબ પણ છે કે જેમને કારણે આટલી મોટી જીત પણ મળી છે.